तो अमदावादमां 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ છે। અમદાવાદમાં હજુ 15 દિવસ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે। અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામામાં તારીખનો ઉલ્લેખ, અમદાવાદમાં હજુ પણ 15 દિવસ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે जाहिरनामू बाहर पाड्यू छे। वधु माहिती साथे संवाददाता मौलिक गामेचा फोन लाइन पर थोड़ी ज्वार में अपनी साथे जोड़ाशे। अमदावाद पोलिस कमिश्नर ना जाहिरनामा में तारीख नो उल्लेख करवामां आव्यो छे। हजू 15 દિવસ सुधी रात्रि कर्फ्यू अमल में रहेशे। संवाददाता मौलिक गामेचा फोन लाइन पर जोड़ाई चुक्या छे। जी मौलिक, हजू पर 15 દિવસ एटले 7 ડિસેમ્બર सुधी आ प्रकारे रात्रि कर्फ्यू अमदावाद में रहेशे, શું વિગતો? જી બિલકુલ, જે રીતે 2 દિવસ અમદાવાદમાં જે દિવસ દરમિયાન કર્ફ્યુ હતો તે હવે હટાવી લેવામાં આવ્યો છે, અને ત્યારબાદ રૂટીન પ્રોસેસ મુજબ જે રીતે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં અમુક દિવસની જે મુદત આપવામાં આવતી હોય છે તે મુદત મુજબ રાત્રિ કર્ફ્યુ જે છે યથાવત રાખવામાં આવ્યો છે। એટલે માની શકાય કે આજથી શરૂ કરી અને 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ જે છે તે યથાવત રાખવામાં આવશે અમદાવાદમાં, અને ત્યારબાદ આ પ્રકારનો જે અન્ય જે જાહેરનામો છે તે પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવતું હોય છે, અને તે બાદ ફરી એક વખત આ રાત્રિ કર્ફ્યુ રાખવો છે કે કેમ એ સરકારના ગાઈડલાઇન્સ અને આદેશ મુજબ નક્કી કરવામાં આવશે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે। અમદાવાદમાં હજુ 15 દિવસ રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। 7 ડિસેમ્બર સુધી આ કર્ફ્યુ અમલમાં રહેશે। મહત્વનું છે કે 2 દિવસ દરમિયાન પણ કર્ફ્યુ આપવામાં આવ્યો હતો અને રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી, હવે જ્યારે રાત્રિ કર્ફ્યુ 4 મહાનગરોમાં લાગુ થયો છે ત્યારે અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી એટલે કે હજુ પણ 15 દિવસ આ કર્ફ્યુ યથાવત રહેશે। તો અમદાવાદમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। 9 વાગ્યા પછી તમામે ધંધા રોજગાર બંધ કરી અને ઘરે જ જવું પડશે। હવે કોઈ પણ વ્યક્તિ બહાર નહીં નીકળી શકે કામ વગર રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી। હજુ પણ 15 દિવસ સુધી આ કર્ફ્યુ રહેશે। પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે।